6,000 કરોડ નું કૌભાંડ. જી હા, આ શબ્દ, આંકડો, આ ઘટના, આ સમાચાર વિશે તમે અવારનવાર છેલ્લા ઘણા દિવસોથી સાંભળતા હશો. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી તમારા સુધી આ સમાચાર પહોંચી જ ગયા હશે. BZ નામ પણ તમારા સુધી પહોંચ્યું હશે. આ BZ છે શું, કઈ રીતના કામ કરતું, કઈ રીતના લોકોને સ્કીમ આપતા હતા અને કઈ રીતના કૌભાંડ આચર્યું, ક્યારથી આ કૌભાંડની રચના થઈ હતી, આ સામ્રાજ્ય ખડકાણું ક્યારે, ઉપરાંત આ વ્યક્તિ કોણ છે અને હાલ તપાસમાં કેટલા રૂપિયા પોલીસે CID ક્રાઇમે બરામદ કર્યા છે, તમામ વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. મુખ્ય વાત કરીએ હવે BZ ની. BZ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે અત્યારે કંપની છે તેને લઈ અને માર્કેટમાં ખૂબ ચર્ચા ચાલી છે. અત્યારે લોકો પણ તેના લઈ અને સમાચાર અવારનવાર જે અપડેટ સામે આવી રહી છે તેની અંદરથી વાત કરીએ તો CID ક્રાઇમ દ્વારા અત્યારે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ, મસ્ત મોટું કૌભાંડ સામ્રાજ્ય સામે આવ્યું છે. અને આ કૌભાંડની અંદર જે મુખ્ય છે વ્યક્તિ BZ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ પોતે રાજકીય પોતાનો ઇતિહાસ પણ ધરાવે છે. 2019 તેમણે એક ઉમેદવારી કરી હતી પરંતુ તે બાદ પોતાનું જે ફોર્મ છે તે પણ પરત ખેંચી લીધું હતું. હવે એની વાત કરીએ કે BZ કઈ રીતના લોકોને સ્કીમ આપતો હતો, ક્યારથી આ શરૂ થયું હતું, તો કે વાત કરવામાં આવે 4 સપ્ટેમ્બર 2024 આ કંપનીની શરૂઆત થઈ હતી અને તે બાદ ધીમે ધીમે કરી અને 2020 આમ તો 18 જ અનેક સ્કીમ આપતા હતા લોકોને અને તે લોકોને ઠગવાનું કામ કરતા હતા. તે બાદ હવે મસ્ત મોટો કૌભાંડ સામે આવી ગયું છે. વાત કરીએ કે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ માટે લોકોને બાટલીમાં ઉતારી લેતા, તો જે શિક્ષકો હોય અને નિવૃત્ત કર્મચારીઓ હોય તેમને સોફ્ટ ટાર્ગેટ બનાવી તેમને ઇન્વેસ્ટમેન્ટ, મસ્ત મોટા રિટર્ન અને આકર્ષક ગિફ્ટ અને ટ્રીપનો જે આંધળો પાટો હોય તેમની આંખે બાંધી દેતા હતા અને તે બાદ લોકોનો ભરોસો જીતી તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા. અનેક વખત એવું બન્યું છે કે હજુ સુધીમાં લોકોએ તેમના ઉપર વિશ્વાસ કર્યો અને તેમને પૈસા પણ આપી દીધા. મોટા લોકો, કોઈ ક્રિકેટર હોય કે પછી કોઈ નેતા હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ હોય કે જેમની પાસે નેટવર્થ સારી છે, તે લોકોએ પણ આ કંપનીની અંદર પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યાની પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે. ઉપરાંત વાત કરીએ તો તે લોકો શરૂઆતમાં જ જો તમે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો તમને એક મોબાઈલ ફોન અથવા તો એક સારું એવું 32 ઇંચનું ટીવી ફ્રીમાં આપી દેતા હતા, જેથી કરીને તમારો અને એ કંપનીનો વિશ્વાસની દોર બંધાયેલી રહે. 10 લાખ રૂપિયા જો તમે આપો છો તો તમને ગોવાની ટ્રીપ પણ ફ્રીમાં આપતા હતા. આવી રીતના તે લોકોને પોતાના જાળમાં ફસાવતા હતા. ઉપરાંત વાત કરીએ, જો તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમને 7% લેખિત અને તેથી વધારે મૌખિક વ્યાજ મળશે, એટલું રિટર્ન મળશે તેવી બાંયધરી પણ આપતા હતા અને તે બાદ અનેક સમય સુધી તે લોકોએ રિટર્ન પણ લોકોને કદાચ આપ્યું હશે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જે 1,000 છે તેમાંથી 1,00,000 થયા અને 1,00,000માંથી અંતે 6,000 કરોડ થયા અને અંતે આખો ઘડો ફૂટી ગયો અને તમામ વિગતો બહારે આવી. અનેક લોકોના પૈસા અને અરમાન ઉપર પાણી ફરી વળ્યું. CID ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં, અનેક જિલ્લાઓના અનેક વિસ્તારમાં જઈ અને એક જ સમયે રેડ કરવામાં આવી ને એ સમયે જ ખબર પડ્યું કે BZ ગ્રુપના જેટલા પણ ઓફિસ ચાલે છે, જેટલા પણ એજન્ટ છે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તે લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને જે આ BZ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે પોતાના રાજકીય ઇતિહાસ પણ ધરાવે છે કે જેની અંદર એના અનેક કોંગ્રેસ દ્વારા એવા ફોટા જાહેર કરવામાં આવ્યા કે જેમાં તે મુખ્યમંત્રીને પણ મળતા હોય કે પછી CR પાટિલને મળતા હોય. અનેક એવા ફોટા પણ વાયરલ થયા છે, પોતે ક્યાંક સોનાનો મુગટ પહેરતા હોય, સોનાની પાઘડી પહેરતા હોય, મોસ્ટ મોટી લક્ઝુરિયસ ગાડીઓ હોય, તેમના ઘરની બારે આટલી ગાડીઓ હોય, એવી જ રીતના પોતાની જે જિંદગી જાહો જલાલીથી જીવતા હતા તે અત્યારે ક્યાં છે તેને લઈને પોલીસ અને CID ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ તો શિક્ષકો અને જે લોકોના રૂપિયા ડૂબ્યા છે તે પાછા મળશે કે કેમ, શું આ જે વ્યક્તિ છે BZ તેને
પોતાના જે કરેલો કૌભાંડ છે તેનું કાયદો કઈ રીતના ભાન કરાવે છે તે જોવાનું રહ્યું. તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.